राजकोट यार्डमां मगफळी कांड बाद राज्યના ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર નિશાન સાધ્યો છે। તેમણે કહ્યું કે ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર ગ્રેડરને રાખવામાં આવ્યા છે અને તે યોગ્ય લાયકાત ધરાવતા નથી। આ સાથે જ કહ્યું કે ગુજરાતમાં ઘણા બેરોજગારો છે, છતાં સરકાર અન્ય રાજ્યોમાંથી ગ્રેડરને કેમ બેસાડે છે। કૃષિ યુનિવર્સિટીમાં સ્નાતક થયેલા ગ્રેડરને બેસાડવામાં આવે તો ખેડૂત છેતરાતા બંધ થાય, પરંતુ સરકાર આવા કૌભાંડ આચરવા માટે અન્ય રાજ્યોમાંથી યુવાનોને બોલાવી ખેડૂતોને જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરે છે। જો સરકાર ખેડૂતોના હિત ઈચ્છતા હોય તો નાયબ મામલતદાર જેવા અધિકારીઓને ગ્રેડર તરીકે નિમણૂક આપવી જોઈએ, તો ખેડૂત છેતરાતા બચી શકે। મગફળીની પસંદગી માટે જે ગ્રેડરો રાખવામાં આવ્યા છે, એ ગ્રેડરોમાંથી મોટાભાગના ગ્રેડરો આઉટ સ્ટેટના રાખવામાં આવ્યા છે અને એ ગ્રેડરો ગ્રેડર તરીકેની જે લાયકાત છે એ લાયકાત ધરાવતા ગ્રેડરો નથી। ગ્રેડરની લાયકાત કૃષિ વિભાગના સ્થાનક કૃષિ વિભાગના ગ્રેજ્યુએટ હોય એ જ ગ્રેડર તરીકે ચાલી શકે।